أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اللهم صل على محمد وآل محمد. مسائلنا كاريك ما અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેએસના હાજર રહેલા પધારેલા શ્રોતાજનો અલયકુમ વરહમતુલ્લા વબરકાતુ તરત જ હું સવાલ ઉપર આવું છું નમાઝની ત્રીજી અને ચોથી રકાતમાં નમાઝની ત્રીજી અને ચોથી રકાતમાં જેમ કે ઝોહર અસર છે અને ઈશાની નમાઝ છે બુલ થી કોઈ વખત સૂર્ય અલહમદ પડી જાય તો તે થઈ શકે છે કે કેમ સૂર્ય અલહમદ પાડવાની રજા છે કે નહીં અને અગર તસ્બીહાતે અર્બા લિ સુબહાનલ્લાહી વલહમદુલ્લાહી વલા ઇલાહા ઇલ્લાલ્લાહ વલ્લાહુ અકબર એ ફક્ત એક કજ વખત પાડવામાં આવે તો કબૂલ છે કે કેમ હું જોઉં છું કે નમાઝે જમાતની અંદર ઘણા આલીમો આપણા નમાઝો અને ઇમામે જમાત જલ્દી પડી લીએ છે અને આપણે હજી આપણું હજી થયું ન હોય ત્યાં તો તે રોકવામાં ચાલ્યા જાય અને બીજા લોકોને પડવામાં ટાઈમ લાગે છે આ કેવી રીતે છે એની સમજ આપશો ભાઈજી હું તરત જ તમારો જવાબ આપવા માટે તિલ મસાઇલ ઉગાડું છું પાસ દિવસો સાત નફ બસો ને ઓગણસિત્તેર નંબરનો નંબર નો પાનુ છે મસલો નંબર એક હજાર ચૌદ મિલ કતોર હું વાંચું છું તમે સાંભળજો અને અગર તમારી સામે તવજી હોય તો ઉગાડીને તમે પણ જોઈને તપાસી શકો છો નમાઝની આગા ફરમાવે છે કે નમાઝની ત્રીજી અને ચોથી રકાતમાં એક જ વાર એક જ વખત સૂર્ય અલહમદ પડે તો કાફી છે નમાઝની ત્રીજી અને ચોથી રકાતમાં એક જ વાર સુરે અલહમદ પડે તો કાફી છે તમે હમણાં કહી ગયા હતા કે ભૂલથી તમારાથી પડાઈ ગયો હતો આ સૂરો આ ભૂલથી નથી પણ આગળ કહે છે આમ પણ વણોતેરમાં એતાશિયોનેલમાં પોતાની મરજીથી એ સૂરો પડી શકે છે એક વખત અલહમદ ત્રીજી અને ચોથી રકતમાં અથવા એક વાર આગળ કહીએ છીએ જો એ સૂરે અલહમદ ન પડવો હોય તો ફક્ત એક વાર તસ્બી હાથે અરબા પડી લે તો કાફી છે એટલે એક જ વખત તસ્બી હાથે અરબા પડે તો કાફી છે જેવી રીતે તમે કહ્યું ને અમુક પેશનમાજોને હું જોઉં છું કે એ ત્રીજી ને ચોથી રક જલ્દી પતી જાય છે બીજાઓની લંબાઈ છે તો બની શકે છે એક જ વખત પડતા હોય એટલે એનું તરત પતી જાય ત્રણ વખત પડવાવાળા ઓનું થોડું લંબાતું હોય તો એકવાર વાર હાથે અરબા પડી લે તો કાફી છે એટલે કે સૂર્ય અલહમદ પડો તો પણ બસ થશે તસબી હાથે અરબા પડો તો પણ ઠીક છે તસબી હાથે અરબા આ રીતે છે સુબાન અલ્લા વલહમદુલ વલ્લાહુ અકબર પણ પછી આગા ફરમાવે છે કે બહેતર છે એટલે વધારે સારું શ્રેષ્ઠ એ છે મેયર કે તસબિહાતે અરબાને ત્રણ વાર પડવામાં આવે એટલે એક વખત પડો તો થઈ જશે નમાજ થઈ જશે એમાં કોઈ વાંધો નથી પણ બહેતર અને વધુ સવાબ ખપતો હોય ટાઈમ હોય તો તસબી હાથે અરબા ત્રણ વાર પડો તો વધારે સારું અને શ્રેષ્ઠ થશે અને અગર કોઈ શખ્સ એમાંની પછી આગળવાળી વધારેમાં કહીએ છીએ કે અગર કોઈ શખ્સ કોઈ માણસ આ ત્રીજી અને ચોથી રકાત બે વખત છે એમાંની એક રકાતમાં એટલે અથવા સૂર્ય ત્રીજી રકાતમાં સૂર્ય અલ હમદ પડે અને બીજી માલે ચોથી રકાતમાં તસબી હાથ પડે તો પણ વાંધો નથી એટલે ત્રીજી અને ચોથી રકાતમાં એક એક વખત સૂર્ય અલહમદ પડો તો એ ઠીક છે એક એક વખત તસબી હાથે અરબા પડો તો પણ ચાલે અને ત્રણ ત્રણ વખત ત્રીજી અને ચોથી રકાતમાં પડો તો એના જેવું કાંઈ છે જ નહીં વધારે સારું પણ અગર હજી ચોથી ચોથો તરીકો છે કે ત્રીજી રકાતમાં તમે અલહમદ પડો અને ચોથી રકાતમાં તમે તસબી હાથે અરબા પડો તો પણ ચાલે એમાં કોઈ જાતનો વાંધો નથી પણ આગા છેવટ પણ કહીએ છીએ કે બહેતર છે બહેતર છે કે બંને રકાતમાં એટલે ત્રીજી અને ચોથીમાં તસબીહાતે અરબા પડે બહેતર છે કે બંને રકાતમાં ત્રીજી અને ચોથી રકાતમાં સુરે અલહમદની બદલીમાં તસબીહાતે અરબા પડવામાં આવે આલમીન وصلى الله على محمد وعلي الطيبين الطاهرين مولا نسار نواز السامري سامري رياتا خدا أني وعليكم السلام ورحمه الله وبركاته اعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم અલી મુહમ્મદ સવાલ ઉપર આવવા અગાઉ અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો અસલામ વાલકુમ વરહમતુલ્લા વબરકાતુ તમને આવકાર આપવામાં આવે છે અને તમારો આભાર પણ માનવામાં આવે છે કે ટાઈમ સર આ પ્રોગ્રામની અંદર તમે હાજરી આપી છે સવાલ થઈ રહ્યો છે કે ઘણી વખત ઘણી વખત તવજી ઉલ મસાયલની અંદર તેમજ જ્યારે તમે રેડિયો ઉપર મસાયલ બયાન કરો છો તે વખતે પણ તમે એહત્યાતે મુસ્તહબ એહત્યાતે મુસ્તહબ અથવા પાર ફ્રેકોસીઓ રેકો શબ્દ વાપરો છો તમે સમજાવતા નથી કે તેમનો શું અર્થ થાય મસાયલ તમે લંબાણપૂર્વક સમજાવો છો એક એક વાતને પણ આ શબ્દ રહી જાય છે કે મુસ્તહબ અથવા પ્રેકોસિયો થોડો ખુલાસો આપી શકો તો બહુ જ સારું થશે જવાબ એહતિયાતે મુસ્તહબનો નો અર્થ થાય છે પ્રેકોષીઓ ઉ માંધે ઉેકોષીઓની માયના આની પહેલા તો અપાઈ ગઈ છે એટલે કે બની શકે છે તો તે અમલથી પરહેજી કરવી એટલે બની શકે તો તે અમલ જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રેકોષીઓ રોકો માં એવું એહતિયાતે મુસ્તબ તો તે અમલથી પરહેજી કરવી તેનાથી દૂર રહેવું સાવચેત રહેવું ચેતીને ચાલવું પણ તે રોકો માંદે છે ને ભલામણ કરવામાં આવી છે ઈચ્છવા જોગ છે કોઈ કહેતા સલાહકારક છે પણ તેના ઉપર દબાણ નથી કોઈ ફરજ કે ઓભલી નથી એહતિયાતે વાજિબ અવારનવાર એ શબ્દ આવે છે મસાઇલની અંદર તમે સાંભળો છો એનો ખુલાસો પણ આગલા મસાઇલની અંદર આગલા કાર્યક્રમની અંદર અપાઈ ચૂક્યો છે અગર તમને યાદ હોય તો એ શબ્દો ઉપર પાછો આવતો નથી ફક્ત ઇશારો કરું છું કે એહતિયાતે વાજિબ એટલે કે જેમાં તમને ખુલાસો આગળ અપાઈ ચૂક્યો છે યા તો તમે તમારા મુસ્તહેદ જેની તમે તકલીફ કરો છો તેના ફતવા ઉપર ચાલો યા તો તમે તમારા મુસ્તહેદ જેની તમે તકલીદ કરો છો તેના ફતવા ઉપર ચાલો યા તો બીજા મુસ્તહેદના ફતવા ઉપર ચાલો કે જે આ મુસ્તહેદના ઇલ્મની બરાબરીમાં આવે છે અને તેનો ફતવો થોડો અલગ છે યા તો તમારા જે મુસ્તહેદ છે જેની તમે તકલીફ કરો છો મરજા એ તકલીદ એ મરજાની તમે તકલીદ કરો છો એના ફતવા ઉપર ચાલો યા તો એતી વાજીબનો અર્થ એ છે કે બીજા મુસ્તહેદના ફતવા ઉપર ચાલો જે આ ફતવાથી અલગ હોય પણ એ મુસ્તહેદ એવા હોવા જોઈએ કે જે આ જેની તમે તકલીફ કરો છો ઇલ્મમાં એની બરાબરીમાં હોય એના નીવો ના હોય એટલે કે આ પહેલાની જો તકલીફ ન કરો તો આ બીજાની તમે તકલીફ કરો એવા પોઝિશનમાં એવો એવું તેનું હોય તો એહતયાતે મુસ્તહબ એ વાજિબની વિરુદ્ધ છે એટલે એહતિયાતે મુસ્તહબમાં તમને બીજા કોઈ મુસ્તહેદ તરફ જવાનું નથી બીજા કોઈ મુસ્તહેદ તરફ જવાનું નથી તેની તલાશમાં રહેવાનું નથી તે પ્રેકોશ્યો એહતિયાત એ મુસ્તાહબ એ એહતિયાત એ પ્રેકોશ્યો એ ચેતીને ચાલવું એ ચેતવણી ફક્ત પ્રેફરેબલ છે ઈચ્છા જોગ છે કરો તો સારું અને ન કરો તો તેમાં કોઈ વાંધો નથી ગુના નથી અમલ ઇન્શાલ્લા કબૂલ થશે તમને બે દાખલાઓ આપું છું અને તમારી સામે એ મસાયલ વાંચું છું જો કે આગળ એ મસાયલ આવી ચૂક્યો છે તમને જરૂર યાદ હશે પણ પાછો એ મસાઇલ વાંચી અને જે શબ્દ એમાં આવ્યો છે એ તમારી સામે બયાન કરું છું પાંચ ત્રણસો સુસંદિસ ત્રણસો ને સિતેર નંબરનો મસ પાનું છે ત્રણસો સિતેર નંબર તીલ મસાયલ અને મસઅલો ફતવો નંબર છે બિલકત વેન્સેત એક હજાર ચારસો ને ફરમાવે છે હું વાંચું છું ઇમામ ઇમાજ માટે તૈયારીમાં હોય એટલે પહેલી સફના લોકો હવે તકબીર કહે અલ્લાહુ અકબર કહે એની તૈયારી કરી રહ્યા છે બનવા કે હાથ ઊંચા કરી લીધા હોય પણ હજી બોલ્યા નથી ત્યારે તેની પાછળની સફ વાળા બીજી ત્રીજી સફવાળા બીજી લાઈન ત્રીજી લાઈન વાળા એની પાછળ જે હોય પાછળની સફ તકબીર કહી શકે છે તકબીર કહી શકે પ્રકોષીઓ રોકો માં દે છે તમને ભલામણ કરવામાં આવે છે કે પાછલી સફ વાળાઓ આગળની સફવાળાઓ તકબીર કહી લે ત્યાં સુધી ઇંતેજાર કરે એટલે જ્યાં સુધી પહેલી લાઇન વાળા હજી તકબીર ન કહી હોય ત્યાં સુધી તમે જે પાછળ છો એ ન કહો એ માટે એ મુસ્તહબ એટલે કોશીયો રોકો માંદે છે હવે તમને બીજો દાખલો આપું છું તવજી હોય તો તમે સામે ઉગાડીને વાંચી અને જોઈ શકો છો અગર ન હોય તો તમે મને સાંભળશો હું તમારી સામે વાંચું છું પાર્જ સિસ્સા છસો ને ત્રણ નંબરનો પાનો છે મસઅલો છે નંબર દોમિલ ત્રોસન સોસન દિસેત બે હજાર ત્રણસો ને સિત્તોતેર અખદ પડવાની રીત એટલે નિકાના બાળામાં છે કે જેમાં નિકા પડવામાં આવે છે એના વિશે આખીરમાં આઘા લખે છે નિકાની ફોર્મ્યુલા આપે છે કેમ નિકા પડાવાય કેમ અખદ પડાવાય અને એ પછી છેલ્લે ફરમાવે છે કે આહવત મુસ્તહબ છે એટલે એહતિયાત મુસ્તહબ છે પ્રેકોષીયો રોકો માંદે છે આ હવે છે કે જે શબ્દ મર્દ એટલે પુરુષ સીગામાં જારી કરે એ સ્ત્રીના જારી કરેલા શબ્દ મુજબ જ હોવા જોઈએ એટલે નિકામાં પેલે ઔરત પડે અને પછી મર્દ પડે પેલે છોકરો પેલો છોકરો પહોલતો નથી પણ છોકરી નિકામાં ચલ્લું કરે છે અને છોકરાને મર્દ અને ફક્ત કબીલતું કહેવાનું હોય છે તો કહે છે કે મર્દ જ્યારે ઓરતના સિગાનો જવાબ આપે અને પોતે સીગો પડે તો ઓરતના સિગામાં જે શબ્દો આવ્યા હોય એ જ શબ્દો પોતે ઉચ્ચારે એની બદલીમાં બીજા શબ્દો ન કહે જેમ કે આવ્યું હોય આગા એનો દાખલો પણ આપે છે જેમ કે અગર સિગામાં અખદને સિગામાં સ્ત્રીએ કહ્યું હોય ઝવ્વજતુ તો મર્દને પણ કબીલ તુ તજવી કેવું જોઈએ કબીલ તુન નિકા કેવું જોઈએ કબૂલતુનિકાહ ત્યારે કહેવાય કે જયારે ઔરતે નિકાસ શબ્દ વાપર્યો હોય તો તે વખતે મર્દ પણ કબૂલ કરવાની વખતે નિકાસ શબ્દ વાપરે અને ઔરત જ્યારે ઝવ્વજતુ શબ્દ વાપરે એના સીગામાં તો મર્દ પણ જ્યારે કબૂલ કરે તો ઝવ્વજતો શબ્દ